બનાસકાંઠાના ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે. ઇન્ટરનેટના માધ્યમથી ખેડૂતો ઓનલાઈન માહિતી મેળવીને કૃષિમાં પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ડ્રેગન ફ્રૂટની ખેતીનો ક્રેઝ વધી રહ્યો છે અને ખેડૂતોને તેમાં સફળતા પણ મળી રહી છે. કાંકરેજ તાલુકાના એક ખેડૂતે તેના ખેતરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને આંતરપાકની મદદથી ગલગોટા વાવીને મબલક આવક રળી રહ્યો છે. કાંકરેજ તાલુકાના ઈશ્વરવા ગામના ખેડૂત પ્રતાપજી ઠાકોરના ખેતરમાં જઈએ ત્યારે નજરે પડે છે ડ્રેગન ફ્રૂટના છોડ. ડ્રેગન ફ્રૂટના છોડ આમ તો થોરની પ્રજાતિ છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાનું હવામાન ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ખૂબ જ સાનુકૂળ છે. ત્યારે આ ખેડૂતે પોતાના શિક્ષિત ભાઈઓની મદદથી અને ઓનલાઈન માહિતી મેળવી અને બાગાયત વિભાગના સહયોગથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. ઈસરવા ગામના ખેડૂત પ્રતાપજી ઠાકોર પોતાના બે શિક્ષિત ભાઈઓની મદદથી માત્ર 2 વીઘામાં ખેતરમાં 15 માસ પહેલાં 1200 રૂપિયાના ભાવના ડ્રેગન ફ્રૂટના 380 રોપા વાવી ટપક પદ્ધતિથી ખેતી શરૂ કરી હતી. આમ તો જો કે પહેલાં તો અમે છીએ ને એરંડા છે, કપાસ છે, જીરું છે, આવું ઉત્પાદન લેતા હતા, પણ એમાં છે ને એટલા બધા સક્સેસ નહોતા અમે. પછી આ થોડું જાણવા મળ્યું કે ફ્રૂટની ખેતી કરીએ કંઈક અલગથી, તો એના બાબતે જોઈએ તો કચ્છની અંદર વધુ બગીચા થોડા જોવા મળ્યા ડ્રેગન ફ્રૂટના, તો એના વિશે વિચાર કર્યો અને પછી અહીંયા બનાસકાંઠાની અંદર અમે આ વાવેતર કર્યું આનું. અને જો કે આમ જોવા જઈએ તો લગભગ ગણી લો 10 મહિનાની અંદર જે ઉત્પાદન મળ્યું હતું આનું થોડું મને, અને આ સાલ એથી વધુ ઉત્પાદન મળશે એટલી મહેનત છે. અને આની અંદર અમે આજે આ વધુ ઉત્પાદન કંઈક નવું મળે એના માટે કરી, અને ડ્રેગનની અંદર જુવાર છે અથવા તો આ ગલગોટાની ખેતી છે આવું બધું વાવેતર કરીએ છીએ અંદર, બરાબર છે. અને આનું ઉત્પાદન જે મળ્યું ને એનાથી ડબલ પણ મળશે આ સાલ મને. ગલગોટામાં અત્યારે કેટલા તમે કમાણી કરી રહ્યા છો? આ સાલથી અમે ગણીએ તો ગલગોટાની અંદર અમને 50,000 ઉત્પાદન મળી ચૂક્યું છે અને હજુ ચાલુ જ છે. તમારા ખેતરમાં કેટલા વીઘા વાવેતર કરેલું છે આમાં? હા, અમે ડ્રેગનનું 15 વીઘા વાવેતર કરેલું છે. ડ્રેગનને ડ્રેગન ફ્રૂટના છોડનું વાવેતર કર્યા બાદ 6 માસ જેટલો સમય વીતે એટલે ફળો આવવાની શરૂઆત થાય છે. ત્યારે આ ખેડૂતો આ સમયગાળા દરમિયાન બેસી રહેવાના બદલે તેના ખેતરમાં વાવેતર કરવામાં આવેલ ડ્રેગન ફ્રૂટની છોડ સાથે આંતરપાક તરીકે ગલગોટાનું વાવેતર કર્યું હતું અને તેનાથી ડ્રેગન ફ્રૂટની સાથે સાથે ગલગોટાની પણ મબલક આવક મેળવી રહ્યો છે. અત્યારે ગલગોટાના ભાવ 900 રૂપિયા પ્રતિ કિલો અને લગ્ન પ્રસંગ, સભા, સરઘસ અને અન્ય સમારોહમાં તેનો ખૂબ જ ઉપયોગ થતો હોવાના લીધે તેની માંગ પણ સારી એવી છે. ડ્રેગન ફ્રૂટ તો આવશે ત્યારે આવશે, પરંતુ આ ખેડૂત અત્યારથી જ ગલગોટાના વાવેતર 50,000 કરતાં વધુ આવક મેળવી ચૂક્યો છે. ડ્રેગન ફ્રૂટનો ભાવ અત્યારે 180 થી 200 રૂપિયાની આસપાસનો છે અને હવે ડ્રેગન ફ્રૂટમાં પણ આ ખેડૂત સારી એવી આવક મેળવશે તે તો નક્કી જ છે. આ ખેતી છે બાગાયતી ખેતી છે, કમલમ ફ્રૂટ એટલે ડ્રેગન ફ્રૂટની ખેતી છે. આની પ્રેરણા અમને વિડીયો યુટ્યુબના વિડીયો જોવાથી, ઓનલાઈન સર્ચ કરવાથી અને કચ્છની મુલાકાતમાં એકવાર ગયા હતા અને ત્યાં જોયું એટલે અમને પણ એવું થયું કે ચાલો આપણે પણ ડ્રેગન ફ્રૂટની ખેતી કરીએ. સૌથી પહેલાં અમે સાદી ખેતી કરતા હતા એરંડા રાયડાની, પણ હવે અમે આ ડ્રેગન ફ્રૂટની ખેતી જોયા પછી અમને એવું લાગ્યું કે આપણા ઓછા પાણીવાળા વિસ્તારમાં આની ખેતી થઈ શકે. આમાં ડ્રીપ ઇરિગેશનથી આમાં પાણીનો બિલકુલ 70-60% પાણીનો ખર્ચ થાય છે અને બચાવ 70% થાય છે, એટલે અમે આની ખેતી કરી છે. બીજું, આ એક જ વર્ષના છોડ છે અને એક જ વર્ષે આનું ઉત્પાદન થઈ જાય છે, અને એક વર્ષ થતાં પહેલાં તો અમે આની અંદર ગલગોટા, તરબૂચ અને જુવારની ખેતી કરી છે અને વચ્ચેનો જે ખર્ચ છે એ પણ કાઢી નાખ્યો છે અને હાલ પણ એની આવક ચાલુ છે. અને આ ફ્રૂટ છે એ ખૂબ શરીરની તંદુરસ્તી માટે પણ સારું છે અને લોકોમાં ભાવ, બજાર ભાવ પણ સારા મળે છે અને લોકોમાં ચાહના પણ ઘણી છે, અને આ જોવાથી જ અમે આ કર્યું છે અને આમાં અમે સફળ થતા હોઈએ એવું મને લાગી રહ્યું છે. ખેતરમાં કેટલા વીઘામાં જે આ વાવેતર કરેલું હશે? આ ડ્રેગન ફ્રૂટનું અમે વાવેતર આમ 15 થી 20 વીઘામાં કર્યું છે. આ ખેતરમાં 15 વીઘા છે, બીજા બોર ઉપર 1-5 વીઘા છે. 1 વીઘામાં અંદાજિત 300 પોલ આવે છે
અને 3-1 લાખનો ખર્ચો થાય છે, એક પોલ 800 થી 1000માં પડે છે, એટલે આનું 15-1 વીઘા જેવું વાવેતર. ડ્રેગન ફ્રૂટની ઓનલાઈન માહિતી મેળવી અને ઈસરવાના ખેડૂતે બાગાયત વિભાગના સૂચનો અને સહયોગથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. જિલ્લામાં 10 જેટલા ખેડૂતોએ 8 એકર એટલી જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. જોકે ડ્રેગન ફ્રૂટની ખેતી 6 માસની ખેતી છે અને મહેનતની ખેતી છે. સાથે સાથે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સાર સંભાળ પણ રાખવી પડે છે. ત્યારે ખેડૂત 2 વીઘામાં બાગાયત વિભાગના સૂચન અને સહકારથી ખેતી કરી છે. જોકે બાગાયત વિભાગ પણ ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતને સૂચનો અને સલાહ આપી પ્રેરિત કરી રહ્યા છે. અત્યારે અમારા દાદાઓથી ખેતી જે ચાલતી આવતી તેની અંદર જુવાર, બાજરી, એરંડા, મગફળી, રાયડો તેમજ અલગ અલગ પાકોની વાવેતર કરતા હતા. તેની અંદર પોષણક્ષમ ભાવ મળવાના ના લીધે અમે અત્યારે આધુનિક ટેકનોલોજીથી ખેતી જેવી કે બાગાયત ખેતી કરી રહ્યા છીએ. બાગાયત ખેતીની અંદર અમે અલગ અલગ જગ્યાએ જે જોઈ બગીચાઓ ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ ફ્રૂટની ખેતીની વિચારણા કરી અને અમે 1 વર્ષથી વાવેતર કર્યું છે. એની અંદર અમને આશા છે કે સારું એવું ઉત્પાદન મળશે. ઉત્પાદન મળે એ પહેલાં અમે હજારીગલ એટલે કે હજારીગલગોટાની ખેતી વિશે વિચાર્યું. તેની અંદર અમને 20 કિલો દીઠ 900 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે ગલગોટાની અંદર. અને ગઈ સાલ ડ્રેગન ફ્રૂટની અંદર અમને ક્યાંક સેમ્પલ ફ્રૂટ લાગ્યા હતા અને આ સાલ પર કુલ 5 કિલોનું ઉત્પાદન મળે એવી અમને આશા છે. કેટલા વીઘાની અંદર અત્યારે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવામાં આવ્યું છે? અત્યારે 15 વીઘાની અંદર ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવામાં આવ્યું છે. એ કોન્ટ્રાક્ટ બેઝ ફાર્મિંગ બધીથી એટલે કે કંપની થ્રુ કોન્ટ્રાક્ટ કરીને કરવામાં આવેલ છે. એની અંદર ટેર ઉપરથી ડ્રેગન ફ્રૂટ ફાર્મિંગ કંપનીએ તિરુપતિ એના થ્રુ વાવેતર કર્યું છે. તે અમને ખેડૂતોને નુકસાન નથી પડવા દેતી એ રીતે અમને આપેલું છે. બનાસકાંઠાની અંદર હવે ખેડૂતો જે પાક લઈ રહ્યા હોય છે, ઘઉં છે, બાજરી છે, આવા અનેક પ્રકારની જે ખેતી કરી રહ્યા છે, પણ હવે ધીરે ધીરે ખેડૂતો ઓર્ગેનિક ખેતી ઉપર આવી રહ્યા છે. આપ જે દ્રશ્ય જે દેખી રહ્યા છો એ હું તમને બતાવવાના કોશિશ કરી છે કે આ જે બેગન છે, જે બેગનનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, બેગનને ત્યાં ફળ આવતા લગભગ 10 થી 12 મહિના લાગે છે. અને ત્યાં આ જે તમને જે દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે કેટલા વીઘાની અંદર જે આ બેગન વાવવામાં આવ્યા છે, સાથે સાથે ગલગોટા પણ વાવવામાં આવ્યા છે, જે તમે દ્રશ્યની અંદર આપ દેખે નિહાળી રહ્યા છો. બેગનની અંદર 10 થી 12 મહિનાની અંદર જે આ ફળ આવે છે અને ફળની અંદર ખેડૂતોને મબલક પાક મળી રહે એ માટે આ ખેતી કરી રહ્યા હોય છે. ખેતીની અંદર જોવા જઈએ તો આ ફળ છે એટલા બહુ સારા હોય છે. આમ તો જોવા જઈએ કે બનાસકાંઠાની અંદર આ બેગન કે કોઈ વાવેતર જોવા નથી મળતું, કચ્છ બાજુ જ જોવા મળી રહ્યો છે. પણ હવે ધીરે ધીરે ખેતરમાં જે ખેડૂતો જે છે એ ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે.